કોરોના વાયરસ વર્ષ 2020 અને 21માં તબાહી મચાવ્યા બાદ ફરી એક વખત ચર્ચામાં છે, પરંતુ આ વખતે મુદ્દો કોરોનાની રસી અને એ રસીની સાઇડ ઇફેક્ટ્સની થઈ રહી છે. અમુક લોકોએ દાવો કર્યો છે કે કોરોનાની વેક્સિનના સાઇડ ઇફેક્ટ્સને કારણે તેમની જિંદગી બદલાઈ ગઈ, એટલી ખતરનાક અસરો સામે આવી છે. તો ચાલો આ વિડીયોમાં જાણીએ કે કઈ અસરો લોકોને દેખાય છે અને શું આ રસી મુકાવ્યાના એક બે વર્ષ પછી પણ ડરવાની જરૂર છે. બીબીસી ન્યૂઝ ગુજરાતી જોઈ રહ્યા છો તમે, સમીના શેખ સાથે. કોરોના વાયરસની રસી બનાવનારી કંપની પર કેસ થયો છે અને અમુક લોકોએ દાવો કર્યો છે કે તેમણે કોરોના વાયરસને કારણે નહીં, બલકે આ વેક્સિન મુકાવવાને કારણે તેમના ઘણા બધા સંબંધીઓ ખોઈ દીધા છે. અમુક લોકોએ પોતાને નુકસાન પહોંચ્યાની પણ વાત કરી છે. આ મામલાની શરૂઆત કેવી રીતે થઈ તે સૌ પ્રથમ જાણી લઈએ. તો બ્રિટનમાં કોરોનાની વેક્સિન એસ્ટ્રાઝેનેકા પર એક જેમી સ્કોટ નામની વ્યક્તિએ મામલો રજીસ્ટર કરાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે આ રસીને કારણે તેમના મગજને અસર પહોંચી છે અને હવે તેઓ કામ કરવાને લાયક નથી રહ્યા. રસી મુકાવનારા ઘણા બધા લોકોએ આ દવા બનાવતી કંપની ઉપર કેસ કર્યો છે. એસ્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે આ સ્વીકારવામાં આવે છે કે એસ્ટ્રાઝેનેકાની રસીથી બહુ અસામાન્ય મામલાઓમાં TTS થઈ શકે છે. એ કેવી રીતે થાય છે હજુ માલૂમ નથી પડ્યું. તો આપણે આગળ એ જાણીશું કે આ TTS શું છે. આ મામલાથી જોડાયેલા વકીલ જણાવે છે કે TTSનો મતલબ થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એવો થાય છે. TTS VITT એક અસામાન્ય સિન્ડ્રોમ કે બીમારી છે જેના કારણે લોહીનું ગંઠાઈ જવું અને પ્લેટલેટ્સની કમી એક સાથે થઈ જાય છે. તેના પરિણામો ખતરનાક હોય છે, ઘણીવાર જીવનું જોખમ પણ. તેના કારણે હાર્ટ એટેક આવવું, મગજમાં લોહી જામી જવા, સિવાય ફેફસામાં લોહી જામી જવાથી તે પ્રવાહને રોકી શકે છે. સાથે સાથે શરીરના ઘણા બધા અંગોને પણ નુકસાન પહોંચી શકે છે. એઇમ્સ નવી દિલ્હીના ક્લિનિકલ હેમોટોલોજી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર મુકુલ અગ્રવાલ જણાવે છે કે દવા કે ટીકાકરણ બાદ શરીરમાં ક્યારેક ક્યારેક એવા એન્ટીબોડીઝ બની જાય છે જે લોહી ગંઠાવે છે અને પ્લેટલેટ્સ ઓછા કરે છે. આ બહુ દુર્લભ બીમારી છે. આ લોહીનું ગંઠાવું ક્યાં વધુ અનુભવાય તે આગળ જાણીએ તો પગમાં, છાતીમાં કે માથામાં આવું થઈ શકે છે. જો તમારા શરીરમાં આવું કંઈક થયું હોય તેની ખબર કેવી રીતે પડે તે આગળ જાણીએ. લોહીનું ગંઠાવું, જેને ક્લોટિંગ પણ કહે છે, તે જો પગમાં થાય તો દુખાવો ઉપડે છે, સોજા આવી શકે છે. ક્લોટિંગ જો છાતીમાં થાય તો શ્વાસ ફૂલાય છે, છાતીમાં દુખાવો થઈ શકે છે. ક્લોટિંગ જો મગજમાં થતું હોય તો ચક્કર આવવા, માથાનો દુખાવો, આંખે ઓછું દેખાવું અને અટેક આવવું અથવા વ્યક્તિ બેભાન થઈ શકે છે. જો પ્લેટલેટ્સ ઓછા થાય તો શું થઈ શકે? તો તેનાથી બ્લીડિંગ વધી શકે છે. ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનિક પુરપુરા ITP પણ એક દુર્લભ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. તો હવે આગળનો સવાલ એ કે શું રસી મુકાયાના એક બે વર્ષ પછી પણ આ બીમારીઓથી ડરવાની જરૂર છે? 2023માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ કોરોનાની રસીથી જોડાયેલી દુર્લભ સાઇડ ઇફેક્ટ્સ થ્રોમ્બોટિક થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમની વાત કરી હતી. રેર એડવર્સ ઇવેન્ટ એટલે કે ભાગ્યે જ બનતી ઘટનાની રીતે. પબ્લિક હેલ્થ એન્ડ પોલિસી એક્સપર્ટ ડોક્ટર ચંદ્રકાંત લહેરિયા, જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે કામ કરી ચૂક્યા છે, તેઓ જણાવે છે કે વેક્સિનના જે ઘટકો છે તે જ્યારે આપણા લોહીમાં ભળે ત્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિને કાર્યરત કરે છે, જે એન્ટીબોડીઝ બનાવે છે અને જે તે બીમારી સામે લડવા માટે શરીરને તૈયાર કરે છે. એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે દરેક શરીર અલગ અલગ છે, તો અમુક એલર્જી, અમુક રિએક્શન કે અમુક સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે અને દરેક જુદા શરીર પ્રમાણે જુદી અસરો દેખાઈ શકે છે. તાવ આવી શકે છે રસી મુકાયા બાદ, અમુક મામલાઓમાં તેથી પણ વધુ મોટી અસરો દેખાઈ શકે છે. પરંતુ એ ઓળખવું મુશ્કેલ છે કે કોને કેવી અસર થશે. પરંતુ દુર્લભ લક્ષણો જો કોઈ થવાના હોય તો રસી લીધાના 6 અઠવાડિયાની અંદર અંદર દેખાઈ જાય છે. જો 6 અઠવાડિયા બાદ શરીરમાં કોઈ પરિવર્તન આવ્યું તો રસીને લીધે જ હોય તે ચાન્સીસ થોડા ઓછા છે. જો કોઈએ 1-2 વર્ષ પહેલાં રસી મુકાવી છે તો ચિંતા કરવાની કોઈ ખાસ વાત નથી. છેલ્લા થોડા સમયમાં સોશિયલ મીડિયા પર આપણે ઘણા બધા આવા કિસ્સાઓ જોયા કે નાના ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે, ક્રિકેટ રમતા, ગરબા રમતા, જીમમાં કસરત કરતી વખતે. પરંતુ આ કેસોના કોરોના રસી સાથે જોડાયા હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ડોક્ટર ચંદ્રકાંત લહેરિયા જણાવે છે કે બની શકે કે લોકડાઉન દરમિયાન લોકો ઇનએક્ટિવ હતા, બેઠાડુ હતા મોટા ભાગે, તો લોકડાઉન ખુલતા તેઓ જુદી જુદી ક્રિયાઓમાં લાગ્યા, એટલે તેમના શરીરને અસર પહોંચી હોઈ શકે છે. એવું પણ બની શકે કે તેમનામાં પહેલાંથી કોઈ મેડિકલ કન્ડિશન હોય જેની તેમને ના ખબર હોય.
પરંતુ તેઓ આગળ કહે છે કે આ વાતને પૂરેપૂરી નકારી ના શકાય અને આપણી પાસે કોઈ આંકડાકીય પુરાવાઓ પણ નથી કે શેના કારણે લોકોને શું થયું હશે. પરંતુ છેવટે એક જ વાત કે જો શરીરમાં કંઈ પણ અજુકતું લાગતું હોય તો તેને સામાન્ય દુખાવો ગણીને અવગણવા કરતાં ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.